નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. એમ તો કહેવાય છે કે પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, છતાં પણ આપણા દેશમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં આજે 21મી સદીમાં પણ પ્રેમને ગુનાહની નજરથી જોવામાં આવે છે. અરે દેશની વાત તો દૂર રહી દર્શક મિત્રો, પરંતુ ગુજરાતમાં પણ એવા અનેક સ્થળો છે, એવા ઘણા સમાજ છે કે જે પ્રેમને નફરતની નજરથી જોતા હોય છે. તાજેતરમાં જ પ્રેમ કરનાર એક યુવતીને તાલિબાની સજા આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે હવે વધુ એક યુવકને અહીં પ્રેમ કરવાની સજા મળી મોત. દર્શક મિત્રો, તાજેતરમાં જ પાટણની મહિલાને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવાની શાહી હજી તો સુકાઈ પણ નથી. ત્યાં પ્રેમમાં તાલિબાની સજા મળી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેને લઈને કહી શકાય કે ગુજરાતમાં હવે ધીરે ધીરે બિહાર રાજ આવી રહ્યું છે. લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે અને આવામાં કોઈની પણ અત્યાચાર, કોઈનો પણ અત્યાચાર કહીએ કે પછી કોઈની પણ હત્યા કહીએ, તે કરતા પણ તેઓ વિચારતા નથી. આપણે જણાવી દઈએ કે ખબર અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એક પ્રેમી યુવકને કારજો કંપાવી નાખે તેવી તાલિબાની સજા, ક્રૂર સજા આપવામાં આવી. પ્રેમ કરવાની આ સજા, પ્રેમ કરવાની આ સજામાં દર્શક મિત્રો યુવકનું અપહરણ કરી તેને સાડી પહેરાવી ઝાડ વડે બાંધી એટલો ઢોર માર મારવામાં આવ્યો કે તેનું મોત નિપજ્યું હોવાની ખબરો સામે આવી. યુવકને ઢોર માર મારતા જે દ્રશ્યો છે, જે વિડીયો છે, તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કારજો કંપાવી નાખે તેવી આ સમગ્ર ઘટના અંગે જાણીએ ડિટેલમાં. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગુનાખોરીને જાણે છૂટો દોર મળી ગયો હોય ને તેમ એક બાદ એક યુવતીઓ પર અત્યાચાર કહીએ કે પછી પ્રેમીઓને તાલિબાની સજા કહીએ, યુવતીઓ પર દુષ્કર્મની ઘટના કહીએ, અનેક આવી ઘટનાઓ, ગુનાખોરીની જે ઘટનાઓ છે તે અવારનવાર પ્રકાશમાં આવતી રહેતી હોય છે. ત્યારે હવે વડોદરામાં પ્રેમ કરવાને લઈને યુવકને એવી રીતે ઢોર માર મારવામાં આવ્યો, એવી ક્રૂર તાલિબાની સજા ફટકારવામાં આવી તેને, કે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની ખબરો સામે આવી. ખબરો અનુસાર વડોદરા જે છે, વડોદરામાં પાદરા પંથકમાં રહેતા પરિવારને આ યુવકના કુટુંબની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણ થતાં યુવકને તાલિબાની સજાની જેમ જ ઢોર માર મારવામાં આવ્યો હતો. પાદરા તાલુકાના ચોકારી ગામની આ વાત છે દર્શક મિત્રો, જ્યાં પ્રેમ પ્રકરણમાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી. યુવતીના પરિવારજનોને આ વાતની, આ પ્રેમ પ્રકરણની ખબર પડી જતા, આ અંગે માલુમ થઈ જતા તેઓએ યુવકનું તેના ઘરેથી પહેલા તો અપહરણ કર્યું, જેના બાદ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. ચાર પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી એટલો ફટકાર્યો હતો કે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. દર્શક મિત્રો, આપને જણાવી દે કે આ યુવકને માર મારતો જે વિડીયો છે, આ દરમિયાનના જે દ્રશ્યો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા તેને લઈને પાદરા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. 20 વર્ષીય આ યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તમને જણાવી દે દર્શક મિત્રો કે રિપોર્ટ અનુસાર આ સમગ્ર મામલે પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી હોવાનું સામે આવ્યું છે. જી હા, ખબરો મુજબ આ સમગ્ર જે ગુનો છે તે દાખલ થયા બાદ પોલીસે 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. અહેવાલો મુજબ આ અંગે વડોદરાના SP સુધીર દેસાઈનું કહેવું છે કે ઘટના બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં ગામમાં શાંતિ ન ઢોળાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોઈને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો કોઈ અધિકાર નથી. દર્શક મિત્રો, આ પહેલા પણ ગુજરાતમાંથી આવી અનેક ક્રૂર ઘટનાઓ, તાલિબાની સજા આપવામાં આવી હોય તેવી વિવિધ ઘટનાઓ અવારનવાર સામે આવી ચૂકી છે. આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે શું ગુજરાત પણ બિહાર બનવા જઈ રહ્યું છે? તે સવાલ ઉઠવા પામ્યો છે. તે લોક ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે. દર્શક મિત્રો, આ પહેલા પણ ગુજરાતમાંથી આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તાલિબાની સજા કહીએ કે પછી ક્રૂર અત્યાચાર કહીએ તેવી અનેક ઘટનાઓ અવારનવાર હવે રાજ્યમાંથી સામે આવી રહી છે. હવે અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. એ દરમિયાનના જે અત્યાચાર છે, તે દરમિયાનના ઢોર માર મારવામાં આવતો હોય છે, પ્રેમ કરવાની સજા આપવામાં આવતી હોય છે, તે દરમિયાનના દ્રશ્યો પણ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ત્યારે શું ગુજરાત પણ બિહાર બનવા જઈ રહ્યું છે? તે સવાલ ઉઠવા પામ્યો છે. આ અંગે લોક ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.